ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન હજી બાકી છે. પહેલા તબક્કામાં ઓછું મતદાન થતાં જ ત્રણેય રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં એક્ટિવ થઈ ગઈ છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ વોટ કરવા અપીલ કરી રહ્યા છે, તો ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ સત્તામાં આવે તો ઓબીસી મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કોંગ્રેસે કરી છે, સાથે જ 3 ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત પણ કોંગ્રેસે કરી. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે આ મત વિસ્તારોને ટાર્ગેટ કરીને કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસ પાર્ટીને જબ સરકારે દી અહીંયા 60 મે ગુજરાત બના, લગભગ 30 સાલ સરકાર મે હમ રહે, હમારા આદિવાસી ભી મુખ્યમંત્રી બના, હમારા ઓબીસી ભી મુખ્યમંત્રી બના, હમને પાટીદાર ભી નેતૃત્વ દિયા હૈ, બ્રાહ્મણ ભી દિયા, બનિયા ભી દિયા હૈ, તો કોંગ્રેસ કા વિશ્વાસ સબકે સાથ હૈ ઓર આને વાલે સમય મે ભી યે વિશ્વાસ પૂરી ગુજરાત કી પ્રજા કે સાથ કોંગ્રેસ કા બરકરાર રહેગા. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થયું હતું. એ પછી અમદાવાદમાં કોંગ્રેસ પક્ષના નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા અને ગુજરાતના પ્રભારી રઘુ શર્મા પણ હાજર રહ્યા હતા. પક્ષે આ નિર્ણયની સૂચના રાહુલ ગાંધીને આપતા વાર પણ ન લગાડી. પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું અને હવે 93 બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે કેટલાક જાણકારો માની રહ્યા છે કે કોંગ્રેસનો આ નિર્ણય અનેક બેઠકો પર અસર કરી શકે છે. રાજકીય જાણકારોનું માનીએ તો બીજા તબક્કાના મતદાનમાં કેટલીક બેઠકો પર ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. તેમને એકજૂટ કરી પોતાની તરફેણમાં લેવાનો કોંગ્રેસનો પ્લાન છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ ઠાકોર સમાજમાંથી આવતા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નામને આગળ કર્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ તરીકે કોંગ્રેસ એક દલિત, એક આદિવાસી અને એક લઘુમતી સમાજના વ્યક્તિને પસંદ કરી શકે છે. એક દુકાળ બનાસકાંઠાના ચાંગા ના દુકાળમાં અમદાવાદના શહેરમાં ગયેલો પરિવાર 20 મુદ્દાનો કાર્યક્રમ, એમાં લોનનું ફોર્મ ભરે મોતીજી માવજીજી ઠાકોર, એની લોનમાં ઉટલારી ની લોન પાસ થાય, એના દીકરાને ભણાવીને એસએસસી સુધી ભણાયો, રાજકારણમાં કોંગ્રેસે એને બોલાયો, બોલતો કર્યો અને એવો દુકાળમાંથી અમદાવાદ ગયેલો ગરીબ પરિવાર, એના દીકરાને આજે ગુજરાત કોંગ્રેસ સમિતિનું પ્રમુખ. કોંગ્રેસના ઓબીસી કાર્ડ પાછળનું ગણિત શું છે? બીજા તબક્કામાં જ્યાં મતદાન છે ત્યાં ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ઓબીસી મતદાર છે. મધ્ય ગુજરાતની 28 બેઠક ઉપર ઓબીસી મતદાર પ્રભાવી છે, જ્યારે ઉત્તર ગુજરાતની 7 બેઠક ઉપર આદિવાસી મતદાર નિર્ણાયક સાબિત થાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતની 15 બેઠક ઉપર અનુસૂચિત જાતિ અને 5 બેઠક ઉપર અનુસૂચિત જનજાતિના મતદાર નિર્ણાયક છે. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ નિર્ણય લીધો છે. જો કે એ કહેવું કદાચ ખોટું નહીં હોય કે ગુજરાત કોંગ્રેસે જે નિર્ણય એક મહિના પહેલા લેવો જોઈતો હતો તે નિર્ણય હવે લેવામાં આવી રહ્યો છે, અને કદાચ એટલે જ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે કોંગ્રેસે બાજી પોતાના હાથમાં લેવામાં ઘણી વાર લગાડી દીધી. છેલ્લી ઘડીએ કોંગ્રેસે ફેંકેલો આ રાજકીય દાવ તેને પહેલા તબક્કાના મતદાનમાં ફાયદો કરાવી શક્યો હોત. જોકે ગુજરાતના આ ત્રિપાંખિયા જંગમાં હવે જોવાનું એ છે કે અરવિંદ કેજરીવાલના મફત વીજળી, પાણી અને બેરોજગારી ભથ્થું આપવાવાળા વાયદા પર લોકો વિશ્વાસ કરે છે, કે પછી કોંગ્રેસનો 3 ડેપ્યુટી સીએમ બનાવવા વાળો દાવ સફળ રહે છે, કે પછી 27 વર્ષ બાદ પણ મોદી મેજિક જ ચાલશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.